મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ઉભું કરીને ઠગબાજોએ કરોડો રૂપિયા છાપી દીધા અને ગેરકાયદે રીતે ધમધમી રહેલા આ બોગસ ટોલ પ્લાઝાના વિડીયો વાયરલ થતા જ વર્ષોથી ઊંઘતી પોલીસ એકાએક જાગી ગઈ અને હવે એક્શન મોડમાં આવી ગઈ છે। બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે અને કુલ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે તપાસમાં સિટી પોલીસે જે ફરિયાદ નોંધી છે તેમાં મોટો ખુલાસો થયો છે। ખુલાસો એ કે જે સિરામિક કંપનીમાં આ નકલી ટોલ નાકું ચાલી રહ્યું હતું તે સિરામિક કંપની સિદ્ધસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જયરામ પટેલના પુત્રની હોવાનું સામે આવ્યું છે, જેના સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે। જી હા, જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। ટોલ ડાકાવાળાની પ્રાથમિક જવાબદારી હોય છે કે જે નેશનલ હાઈવે હોય, નેશનલ હાઈવેની બંને બાજુ જે નેશનલ હાઈવે ઓથોરિટીની માલિકીનો રસ્તો હોય છે તે અંતર્ગત કોઈ એવો બિન અધિકૃત પ્રવેશ કરતા રસ્તાઓ હોય તો તેને બંધ કરવાની અને તેની સામે કાર્યવાહી કરવાની, એને શોકોઝના નોટિસ આપવાની અને એમને પણ દંડકીય કાર્યવાહી કરવાની જે સત્તાઓ આપવામાં આવેલી છે, જે અંતેની કાર્યવાહી ટોલટેક્સ એજન્સી અને નેશનલ હાઈવે પણ સંયુક્ત રીતે કરવાની થાય। જ્યારે પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલટેક્સ ઓથોરિટી દ્વારા અમને રજૂઆત કરવામાં આવેલી ત્યારે જે તે સમયે ઇમિડિયેટ એમની સાથે જ ટીમ મોકલી અને તપાસ કરવામાં આવેલી, પણ એમના કેટલાક એમની મર્યાદાઓ હતી કે જે કંઈ હોય નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે ટોલટેક્સના અધિકારીઓ છે જે તપાસ ટીમની સાથે જવા માગતા ન હતા, તેમ છતાં વહીવટીતંત્રની ટીમે જે તે સમયે પણ પગલાં લીધેલા જ અને જે રસ્તો હતા એમને રસ્તામાં કાપી અને આપણે જે રસ્તો બંધ કરવાના બી પ્રયાસ કરેલા, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને જે તે સમયે સૂચના પણ આપેલી કે આપ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી શકો છો કોઈની વિરુદ્ધ, ત્યારે પણ તેઓએ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવાની નોંધ ન લીધી હતી અને તેમણે કોઈ એ બાબતની લેખિત ફરિયાદ પણ આપવાની ના પાડેલી છે। જયરામભાઈ પટેલ જે ઉમિયાધામના પ્રમુખ છે તેમના પુત્ર છે, આ વાત કેટલી જે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એના બાબતે હું એસપી સાહેબને વિનંતી કરીશ કે એ આપને ડિટેલમાં બતાવે છે। ટોટલ 5 લોકોના અગેન્સ્ટમાં નામજો અને એના સાથે જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એવા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ બાબતની જે તપાસ છે એ અત્યારે હાલ ચાલી રહ્યા ચાલુમાં છે। સિરામિક છે વ્હાઇટ હાઉસ, એ જયરામભાઈ પટેલના પુત્રના નામે છે, જે ઉમિયાધામના સંસ્થાનના પ્રમુખ છે, તો શું આમાં એવો રાજકીય મુદ્દો પણ હતો કે શું? નહીં, એ મને ખરેખર ખ્યાલ નથી કે એના માલિક કોણ છે અને એના સાથે કઈ સંસ્થા સાથે જોડાયેલા છે। આપ જે સમયગાળો કહો છો એ સમયગાળો ખોટો છે પહેલી વાત તો, અને આ પ્રકારની જે મેં પહેલાં વાત કરી એ આલ્ટરનેટ રસ્તો ત્યાં ઉપલબ્ધ છે, આ બાબતના એના જે પણ સપોર્ટ જોતા હતા પોલીસ દ્વારા આપવામાં આવેલા છે, એને ટોલ ઉપર અથવા ટોલના બાજુમાં કોઈ બાંધકામ કરવા માટે જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવે છે એ પણ એને આપવામાં આવે છે। એક બાજુ જ્યાં પાટીદાર નેતા જયરામ પટેલ સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ છે અને સેવાકીય કાર્યમાં અગ્રેસર છે, ત્યાં બીજી બાજુ તેનો પુત્ર આ પ્રકારે ગેરકાયદે કામ કરી ભોળી જનતા